કોઈ પણ ઘટના મેળવવા માટેનું સૂત્ર છે, ઘટના એ હોય, બી હોય, સી હોય, કોઈ પણ ઘટના હોઈ શકે, ઘટના એ હોય તો લખાય પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. એટલે આપણે કોઈ પણ દાખલો ગણીએ, સૌપ્રથમ તમારે કુલ પરિણામ કેટલા થાય એ રકમની અંદર એક ખાસ ધ્યાન રાખવું. દાખલા તરીકે હું તમને ખાલી જગ્યા પૂછું છું, બરાબર અહીંયા ધ્યાન. જો સિક્કાને બે વખત ઉછાળવામાં આવે તો બંને પર છાપ મળે તેની સંભાવના બરાબર ખાલી જગ્યા. આ સૂત્રનો ઉપયોગ કરશે આપણે ખાલી જગ્યામાં અત્યારે સીધા જવાબ આપશી. આ રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ખબર હોવી જોઈએ જો બે વખત સિક્કાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે, તો કે કુલ પરિણામ તમને 4 મળશે. હવે બંને ઉપર છાપ હોય તેવા સંભાવના કેટલી, તો 4 પરિણામ ક્યાં ક્યાં છે આપણે લખીએ, HH, HP, TH, TT. બંને ઉપર છાપ હોય તેવા કેટલા પરિણામ છે, તો કે બંને ઉપર છાપ હોય તેવા એક જ પરિણામ છે. તો એની ઘટના થશે P of A બરાબર કુલ ઘટના છેદમાં આવશે, ઘટના એ ઉદ્ભવવા માટેની સંખ્યા અંશમાં આવશે, તો એવા પરિણામ 1 છે. એટલે જવાબ આવશે 1/4. જો અહીં છેદ ઉડતો હોય તો છેદ ઉડાડવું, તો P of A બરાબર 1/4. એ જ રીતે બીજી ખાલી જગ્યા, જો સિક્કાને બે વખત ઉછાળવામાં આવે તો તેના પર 3 વખત છાપ મળે તેની સંભાવના કેટલી, તો તમે જોઈ શકો છો કે કુલ 4 પરિણામ મળે, 3 વખત છાપ પરિણામ મળતા નથી, એટલે કે એની સંભાવના કેટલી થશે, તો કે એને ઘટના P of B કહીએ તો 0/4. 0/4 એટલે કેટલા થાય, તો કે 0. 0/4 કોઈ પણ વસ્તુ આવે એટલે જવાબમાં આવશે 0. તો આ રીતના આ પ્રશ્ન પૂછી શકે. એ જ રીતે હવે જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો એમાંથી કેવા પ્રશ્ન પૂછાય, તો પહેલો પ્રશ્ન, સિક્કાને 3 વખત ઉછાળીએ ત્યારે કુલ 8 પરિણામ ક્યાં મળે છે જોઈએ, HHH, HHP, HPH, THH, TTT, TTH, THT અને HTT. આ રીતના કુલ 8 પરિણામ મળશે. હવે તમને એની અંદરથી કેવા પ્રશ્ન પૂછાય, જો આવા પ્રશ્ન પૂછે એના માટે આ ધ્યાન રાખવું પડશે, વધુમાં વધુ, બીજું આવશે ઓછામાં ઓછું. વધુમાં વધુનો અર્થ શું થાય, તો કે વધુ, દાખલા તરીકે ઉદાહરણ, મારી પાસે વધુમાં વધુ 100 રૂપિયા છે. આનો અર્થ એવો થયો કે વધુમાં વધુ 100 એટલે 100 અથવા તો તેનાથી ઓછા, એનાથી વધુ હોઈ શકે નહીં. એ જ રીતે ઓછામાં ઓછું નો અર્થ શું થયો, તો કે મારી પાસે દાખલા તરીકે ઓછામાં ઓછા 50 રૂપિયા છે, તો એનો અર્થ શું થાય, મારી પાસે 50 રૂપિયા છે તેનાથી ઓછા નથી પરંતુ તેનાથી વધારે હોઈ શકે. આ બે શબ્દનો અર્થ તમને યાદ હોવો જોઈએ. એમાં પહેલી ખાલી જગ્યા તમને આવતો, જો સિક્કાને 3 વખત ઉછાળતા બરાબર 3 છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે, તો કે બરાબર 3 છાપ મળે એ મેળવવું હોય પહેલા સૌપ્રથમ આપણે ઘટનાને એ કહીએ તો જવાબમાં આવશે P of A બરાબર કુલ પરિણામ છેદમાં આવશે, તો કુલ પરિણામ 8 થાય છે. બરાબર 3 વખત છાપ મળે એવા કેટલા છે, તમે જોઈ શકો, બરાબર 3 વખત છાપ, છાપ એટલે કે H, તો બરાબર 3 વખત છાપ એક ની અંદર જ આવે છે, તેથી અંશમાં કેટલા આવશે, તો 1, તો જવાબ આવશે 1/8. એ જ રીતનો બીજો પ્રશ્ન, જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો વધુમાં વધુ, વધુમાં વધુ 2 છાપ મળે તેની સંભાવના કેટલી છે. વધુમાં વધુ 2 એટલે તો આપણી ઘટનાને P of B કહીએ તો છેદમાં હંમેશા કેટલા આવશે, તો કે 8 આવશે. વધુમાં વધુ 2 એટલે કાં તો 2 બરાબર છે, કાંઈ નથી ઓછા, એનાથી વધુ હોઈ શકે નહીં, તો 2 અથવા એનાથી ઓછા એટલે 2 છાપ હોય, 1 છાપ હોય અને છાપ ન પણ હોય, તો એવા આપણે આમાં 8 માંથી ગોતીએ તો આમાં તો આ પરિણામ નહીં આવી શકે, કારણ કે આમાં 3 છાપ છે. અહીં તો આ પરિણામ આવશે, અહીં 2 છાપ છે તેથી આ પરિણામ આવશે, અહીં 2 છાપ છે તેથી આ પરિણામ આવશે,
અહીં છાપ નથી શૂન્ય છે તેથી આય પરિણામ આવશે અહીં 2 થી ઓછા છે એટલે આવશે અહીં એક છાપ છે અહીં એક છાપ છે તો અહીં તમે જોઈ શકો કુલ કેટલા પરિણામ થયા તો કે 7 પરિણામ થયા તો જવાબમાં શું આવશે તો કે 7 ના છેદમાં 8 અહીં તમને વધુમાં વધુનો અર્થ આવડતો હોવો જોઈએ એ જ રીતે છેલ્લો પ્રશ્નમાં સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી હવે ઘટનાને આપણે પી ઓફ સી કહીએ તો છેદમાં કેટલા આવશે તો કે 8 ઓછામાં ઓછીનો અર્થ શું થયો ઓછામાં ઓછો એટલે કે એનાથી ઓછો નહીં એનાથી વધુ હોઈ શકે તો અહીં ઓછામાં ઓછી એક છાપ એટલે કે h બરાબર છે તો એક h હોય અથવા તો એનાથી વધારે હોય ચાલે બરાબર ઓછા હોય ચાલે નહીં તો કોણ કોણ આવશે તો કઈ જોઈ શકો છો અહીં એક કરતા વધારે છાપ છે અહીં એક કરતા વધારે છે અહીં પણ એક કરતા વધારે છે અહીં પણ એક કરતા વધારે છે અહીં પણ એક કરતા વધારે છે એક છે અહીં એક છે અહીં એક છે અહીં શૂન્ય છે એટલે આ ચાલશે નહીં ઓછામાં ઓછો એક એટલે શું થયો તો ઓછામાં ઓછો એટલે એક અથવા તો એનાથી વધારે તો અહીં એવા 7 પરિણામ મળ્યા તો જવાબમાં શું આવશે 7 ના છેદમાં 8 તો આ રીતે સિક્કામાંથી ખાલી જગ્યા પૂછી શકાય બરાબર આ રીતે તમારે તૈયાર કરવી હવે આ જ રીતે આપણે પાસા માટે પ્રશ્ન જોવાના છે પાસામાં કુલ કેટલા અંક હોય તો કે પાસો ફેંકો એટલે કુલ 6 પરિણામ મળે બરાબર છે કુલ 6 પરિણામ ક્યાં 6 પરિણામ તો કે 1 2 3 4 5 6 હવે આનું સૂત્ર શું થશે તમને શીખવાડ્યું હતું કે જેટલા પરિણામ મળે એની n ઘાતનું સૂત્ર બને તો પાસો કેટલી વખત ફેંકવામાં આવે છે એ જાણવા માટેનું સૂત્ર ઉપરથી આપણે જવાબ આપશી 6 ની n ઘાત જ્યાં આપણે લેસી n બરાબર 1 2 3 ડોટ 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 જો સિક્કાને પાસાને એક વખત ઉછાળવામાં આવે તો 6 ની n ઘાત અહીંયા n દેખાય આપણે એક મૂકશી એક વખત ઉછાળવામાં આવે 6 ની n ઘાત એટલે કે 6 ની 1 ઘાત બરાબર 6 પરિણામ મળે તે જ રીતે બે વખત પાસાને ઉછાળવામાં આવે તો 6 ની n ઘાત બરાબર 6 નો વર્ગ બરાબર 36 એ જ રીતે 3 વખત જો પાસાને ઉછાળવામાં આવે તો 6 ની n ઘાત બરાબર 6 નો ઘન બરાબર 216 આ પરિણામની સંખ્યા છે અહીં તમને બરાબર છે બે વખત પાસાને ઉછાળવામાં આવે તેના પ્રશ્નોની બરાબર પૂછાશે અને તેની સંભાવના પૂછાશે 3 વખતની સંભાવના પૂછાતી નથી માત્ર પરિણામની સંખ્યા ખાલી જગ્યામાં પૂછી શકે હવે જો પાસાને બે વખત ઉછાળવામાં આવે તો 36 પરિણામ મળે તે કઈ રીતે 36 પરિણામ લખાય ને તેના ઉપરથી કેવા પ્રશ્નો પૂછાય તેના વિશે આપણે જોઈએ 36 પરિણામ લખવાની રીત બરાબર ધ્યાન રાખજો 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6 એ જ રીતે પછી 2 1 2 2 2 3 2 4 2 5 2 6 એ જ રીતે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 એ જ રીતે 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 એ જ રીતે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 એ જ રીતે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 આ રીતે 36 પરિણામ લખવા સૌપ્રથમ તો તમારે 36 પરિણામ લખવા પડશે કઈ રીતે લખવાની આ રીત છે હવે તેના ઉપરથી કેવા કેવા પ્રશ્ન પૂછાય આ બે વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામ છે બે વખત પાસાને ઉછાળતા મળતા પરિણામ અને આ એક વખત ઉછાળવામાં આવે તો એક વખત ઉછાળતા મળતા પરિણામ તો હવે આના ઉપરથી કેવા પ્રશ્ન પૂછાય આપણે જોવાના છે સૌપ્રથમ આપણે એક વખત જો પાસાને ઉછાળવામાં આવે તો કેવા કેવા ખાલી બરાબર પ્રશ્ન પૂછાય પહેલી ખાલી જગ્યા છે જો પાસાને એક વખત
ઉછાળવામાં આવે તો પહેલો પ્રશ્ન ઘટનાએ અયુગ્મ અંક આવે તેની સંભાવના અયુગ્મ અંક આવે તેની અયુગ્મ એટલે તો અયુગ્મનો અર્થ થાય એકી સંખ્યા હવામાં એકી સંખ્યા આવે બરાબર છે તે કોણ કોણ છે જોઈએ એની આપણે ઘટનાની કેસી પી ઓફ એ બરાબર છેદમાં હંમેશા કુલ પરિણામ લખશી એક વખત ઉચ્ચારો તો કુલ પરિણામ 6 આવે એટલે છેદમાં 6 આવશે હવામાં અયુગ્મ એટલે એકી સંખ્યા કોણ કોણ છે તો એકીમાં કોણ કોણ આવશે તો કે 1 3 અને 5 આમ કુલ કેટલા થયા તો કે 3 સંખ્યા થઈ એટલે જવાબ આવશે 3 ના છેદમાં 6 એનો અર્થ થાય 1 ના છેદમાં 2 તે જ રીતે ઘટના બી યુગ્મ અંક આવે તેની સંભાવના યુગ્મ એટલે તો કે યુગ્મ એટલે બેકી સંખ્યા આવે એની સંભાવના શું થાય એ ઘટનાને આપણે પી ઓફ બી કહીએ છેદમાં કુલ ઘટના લક્ષી બેકી સંખ્યામાં કોણ કોણ આવે કે 2 4 અને 6 તો કુલ કેટલા પરિણામ થયા તો કે 3 એટલે કેટલા થયા 3 ના છેદમાં 6 એટલે કેટલા 1 ના છેદમાં 2 ત્રીજો પ્રશ્ન ઘટના સી આવો પૂછી શકે અવિભાજ્ય અંક આવે તેની સંભાવના કેટલી અવિભાજ્ય અંક અવિભાજ્ય નો અર્થ શું થાય એ આપણે જોઈએ અવિભાજ્ય એટલે જેના 2 કરતા વધારે ભાગ ન પડતા હોય એવા તો એવા સંખ્યામાં કોણ કોણ આવશે તો અવિભાજ્યમાં 2 આવી શકે 3 આવી શકે અને 5 આવી શકે ખાસ ધ્યાન રાખવું બાળકો બરાબર છે અવિભાજ્યમાં 1 ક્યારેય આવતો નથી તો P ઓફ C બરાબર છેદમાં કુલ 6 આવશે અવિભાજ્ય અંક 2 3 ને 5 એટલે કુલ 3 સંખ્યા 3 એટલે 3 ના છેદમાં 6 એટલે કે 1 ના છેદમાં 2 તે જ રીતે ઘટના D વિભાજ્ય અંક આવે તેની સંભાવના વિભાજ્ય કોણ કોણ થશે કે જેના 2 થી વધારે ભાગ પડતા હોય તે તો કોણ કોણ છે 2 થી વધારે ભાગ પડતો હોય તો કે 4 અને 6 તો શું થશે જવાબ P ઓફ D બરાબર છેદમાં હંમેશા 6 આવશે વિભાજ્ય 4 ને 6 એટલે 2 ઘટના થઈ 2 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 3 આ રીતનું બરાબર થઈ શકે હવે એના પછી આવશે ઘટના E હવે એ કેવો પ્રશ્નમાંથી પૂછી શકે હવે ખાસ એક ધ્યાન રાખો આમાંથી આ રીતનો પ્રશ્ન પૂછાય કે પાસાને એક વખત ઉછાળવામાં આવે અને તેના ઉપર મળતો અંક 2 થી 6 ની વચ્ચે હોય 2 થી 6 ની વચ્ચે 2 થી 6 ની વચ્ચે 2 થી 6 ની વચ્ચે હોય બરાબર તેની સંભાવના કેટલી થાય તો એના ફ્રીક્વન્સી P ઓફ E બરાબર છેદમાં કુલ કેટલા આવશે તો કે 6 2 થી 6 ની વચ્ચે જો 2 થી એટલે 2 આવી જાય 2 થી 6 ની વચ્ચે અંક ખાસ ધ્યાન રાખો 2 અને 6 ની વચ્ચે પૂછે તો 2 ના આવે 2 થી 6 ની વચ્ચે બરાબર છે એટલે 2 થી શરૂઆત કરો તો 2 3 4 ને 5 તો કુલ કેટલી થઈ સંખ્યા તો કે 4 સંખ્યા થઈ એટલે જવાબ આવશે 4 ના છેદમાં 6 આના છેદ ઉડાડીએ 2 ગુણ્યા 2 2 ગુણ્યા 3 બધું ઉડી ગયા શું આવશે 2 ના છેદમાં 3 છેલ્લો પ્રશ્નમાં ઘટના F 3 નો ગુણિત હોય તેની સંભાવના 3 નો ગુણિત હોય તેની સંભાવના 3 નો ગુણિત એટલે શું તો કે 3 નો ગુણિત એટલે 3 ના પાડામાં જે જે સંખ્યા આવે 3 1 3 3 2 6 તો અહીં કોણ કોણ આવશે 3 અને કોણ આવ્યું 6 તો કુલ કેટલા પરિણામ થયા તો કે P ઓફ F બરાબર 2 પરિણામ થયા એટલે 2 ના છેદમાં 6 એટલે કેટલા થાય 1 ના છેદમાં 3 તો આ રીતે જો પાસાને એક વખત ઉછાળવામાં આવે તો આવા અલગ અલગ ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય એક ખાસ ધ્યાન રાખો છેદમાં કુલ પરિણામ 6 જ આવશે ઉપર બરાબર છે અર્થ યાદ હોવો જોઈએ અયુગ્મ યુગ્મ અવિભાજ્ય વિભાજ્ય ગુણી 2 ની 6 ની વચ્ચે આવા ટૂંકા પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખો હવે આપણે બરાબર છે 2 વખત પાસાને ઉછાળવામાં આવે તેના વિશે વાત કરીશું હવે મિત્રો 2 વખત પાસાને ઉછાળવામાં આવે તો પ્રશ્ન કેવા પૂછી શકે પણ એ પહેલા તમારે ખાસ ધ્યાન રાખવું 2 વખત પાસાને ઉછાળવામાં આવે તો મળતા પરિણામ 36 બરાબર આ રીતે લખવાના છે હવે એમાં કેવા પ્રશ્નો પૂછી શકે તમે સૌપ્રથમ જોઈએ અંકોનો સરવાળો અને મળતા પરિણામ ટૂંકમાં સમજીએ અંકોનો સરવાળો કરો તો ઓછામાં ઓછો અંકનો સરવાળો કેટલો થશે તો કે અહીં 1 છે ને 1 ને 1 તો કે 2 અને વધુમાં વધુ કેટલો થશે તમે જોઈ શકો છો 6 ને 6 તો કે 12 તો અહીં અંકોનો સરવાળો 2 થી 12 સુધી હોઈ શકે 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હવે ટૂંકમાં આપણે સમજીએ કે 2
બરાબર અંકોનો સરવાળો 2 થતો એવામાંથી કેટલા પરિણામ મળે તો એવા પરિણામ કેટલા મળશે તમે આમાં જોઈ શકો તો કે આ એક જ પરિણામ મળશે એટલે ટૂંકમાં કેમ સમજાય તો આ રીતે જો સરવાળો 2 થતો એવા પરિણામ 1 એક રીતે સરવાળો 12 થતો એવા પરિણામ પણ 1 આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે જેથી ટૂંકા પ્રશ્ન તમે ઝડપથી આપી શકો એ જ રીતે સરવાળો 3 થતો હોય એવા 2 એ જ રીતે નીચેથી લેવાનો 11 થતો હોય એવા 2 એ જ રીતે 4 થતો હોય એવા 3 એ જ રીતે 10 થતો હોય એવા 3 5 થતો હોય એવા 4 9 થતો હોય એવા 4 6 થતા હોય એવા 5 8 થતા હોય એવા 5 અને 7 સરવાળો થતો હોય 6 સંખ્યા આ તમારે કોષ્ટક યાદ રાખો આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો હવે એના પછી આપણે પ્રશ્ન કેવા પૂછાય એ વિશે જોઈએ પહેલું અહીં જે હું પ્રશ્ન પૂછું હોય એ બધા પાસાને બે વખત ઉછાળવામાં આવે એના જ પ્રશ્ન છે ઘટના એ પાસાને બે વખત ઉછાળતા ઘટના એ પહેલો પ્રશ્ન આવો પૂછાય સરવાળો 7 થાય તેની સંભાવના સરવાળો 7 થાય તેની સંભાવના ખાલી જગ્યા છે આવો પ્રશ્ન પૂછી શકે તો આપણે એને જવાબ સી પી ઓફ એ બરાબર છેદમાં હંમેશા કેટલા લખશે તો કે 36 હવે સરવાળો 7 થાય એવો કેટલા તો આમાંથી આપણે સરવાળો 7 થાય ઉભો થયો તો વાર લાગે સમય બરાબર છે ઘટે એના માટે આપણે કોષ્ટક કેદ રાખવાનું છે સરવાળો 7 થયો કેટલા છે પરિણામ તો કે 6 તો જવાબ આવશે 6 ના છેદમાં 36 અને છેદ ઉડાડીએ તો શું થશે 6 6 36 એટલે 1 ના છેદમાં 6 એ જ રીતે ઘટના બી સરવાળો 10 થાય તેની સંભાવના બરાબર ખાલી જગ્યા ઈ ઓફ બી બરાબર છેદમાં હંમેશા 36 આવશે સરવાળો 10 થાય એવા કેટલા તો જોઈ શકો સરવાળો 10 થાય એવા પરિણામ કેટલા છે તો કે 3 3 ના છેદમાં 36 છેદ ઉડાડીએ તો 12 તેરી 36 એટલે 1 ના છેદમાં 12 એ જ રીતે ત્રીજી ઘટના ઘટના સી સરવાળો 13 થાય 13 થાય તેની સંભાવના તમે જોઈ શકો છો એના આપણે પી ઓફ સી કે સી છેદમાં હંમેશા 36 આવશે સરવાળો 13 થાય એવા કેટલા પરિણામ તો કે તમામ 13 થાય એવો પરિણામ છે નહીં એટલે કેટલા હોઈ શકે તો કે 0 0 ના છેદમાં 36 એટલે શું થાય તો કે 0 ના છેદમાં 36 એટલે શૂન્ય થાય હજી આપણે બીજી ખાલી જગ્યા જોઈએ કેવી પૂછી શકે આ ત્રણ ખાલી જગ્યા એ જ રીતે ચોથી ખાલી જગ્યા સરવાળો 12 થી ઓછો થાય 12 થી ઓછો થાય તેની સંભાવના ખાલી જગ્યા એને આપણે પી ઓફ ડી કહીએ છેદમાં હંમેશા 36 આવશે 12 થી ઓછો એટલે આ બધા 12 થી ઓછા છે આ બધાનો સરવાળો કરો એટલે કેટલો થાય તો કે બધાનો સરવાળો કરો એટલે 36 થાય તો આવશે 36 ના છેદમાં 36 36 ના છેદમાં 36 એટલે 36 36 ઉડી જાય કેટલા વધે તો કે 1 છેલ્લો પ્રશ્ન પાંચમો પ્રશ્ન ઘટના આપણે એને ઈ નામ આપીએ સરવાળો 5 અને 8 ની વચ્ચે થાય તેની સંભાવના બરાબર ખાલી જગ્યા તો પી ઓફ ઈ બરાબર છેદમાં કેટલા આવશે તો કે 36 હવે સરવાળો 5 અને 8 ની વચ્ચે 5 અને 8 ની વચ્ચે એટલે આ ના આવે એની વચ્ચેની સંખ્યા આવે તો સરવાળો 6 અથવા તો 7 થાય તો બંનેથી કુલ કેટલા પરિણામ થાય ચેક કરો જી તો કે 5 ને 6 5 ને 6 કેટલા થાય તો કે 11 તો જવાબ શું આવશે તો કે 11 ના છેદમાં 36 છેલ્લો પ્રશ્ન જોઈએ હજી એક ફેરવીને પૂછી શકે એવો છઠ્ઠો પ્રશ્ન ઘટના એને આપણે એફ નામ આપીએ પાસાને બે વખત ઉછાળો અને બંને પર અંક સમાન આવે બંને ઉપરના અંક સમાન હોય તેવા પરિણામ કેટલા થાય તો પી ઓફ એફ બરાબર છેદમાં હંમેશા 36 આવશે બંને પર અંક સમાન હોય તમે જોઈ શકો હવે આની અંદરથી જવાબ નહીં મળે આમાં જવું પડશે બંને ઉપર અંક સમાન એવા કોણ કોણ છે તો કે જો બંને ઉપર અંક સમાન તો એવા કુલ કેટલા પરિણામ થયા તો કુલ એવા 6 પરિણામ થયા તો જવાબ આવશે 6 ના છેદમાં 36 6 ના છેદમાં 36 એટલે શું થાય તો કે 1 ના છેદમાં 6 આ આપણે પાસાની વાત કરીએ હવે આપણે ગંજીફાની વાત કરીશું